દર્શક મિત્રો દૂધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ દર્શક મિત્રો દૂધી પોઈન્ટમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે એક નવા વિષય વિશે અને તે મુદ્દા પર વાત કરવા આપણી સાથે જોડાય છે જે તે વિષયના નિષ્ણાત દર્શક મિત્રો આજે વાત કરવી છે જે રીતે સ્વચ્છતા અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી હતી અને કહી શકાય કે સમયાંતરે એક એક સર્વે કરવામાં આવતો હોય છે કે સ્વચ્છતા અભિયાનને કેટલો પ્રતિસાદ મળ્યો છે અને તેને લઈને લોકોમાં કેટલી જાગૃતતા આવી છે અને તેનો રિપોર્ટ પણ કાઢવામાં આવે છે તો સ્વચ્છતા અભિયાનનો વાત કરવામાં આવે તો જે ભારત દેશ છે તેમાં ચારસો ને ચોત્રીસ શહેરમાં તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો કે કયો જે જિલ્લો છે કે કયું પર્ટિક્યુલર મુખ્ય શહેર છે તે કેટલું સ્વચ્છ થયું છે વાત કરવામાં આવે ખાસ આપણા ગુજરાત રાજ્યની તો ગુજરાત રાજ્યમાંથી પણ સુરત અને બરોડાનો અનુક્રમે ચોથો અને દસમો ક્રમાંક આવ્યો છે સુરત શહેરનો આવ્યો છે સ્વચ્છતાની દ્રષ્ટિએ ત્યારબાદ વાત કરવામાં આવે તો બરોડાનો દસમો ક્રમાંક આવ્યો છે જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય ગુજરાતી તરીકે અને ગુજરાત રાજ્યમાં જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની પણ વાત કરીએ તો રાજકોટ શહેર જ્યારે આગળ સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે અનુક્રમે સાતમા ક્રમે હતો પરંતુ અત્યારે તે પાછળ આવ્યો છે અને પાછળ આવીને આવી ગયો છે અને જો મુખ્ય વાત કરવામાં આવે ક્રમાંકે તો પહેલા ક્રમાંકે આ વખતે ત્યારબાદ બીજા ક્રમાંકે ભોપાલ અને ત્રીજા ક્રમાંકે વિશાખાપટનમ રહ્યું છે તો આ વિશે વાત કરવી છે અને વિશેષ વાત કરવા આપણે સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દર્શનાબેન વાઘેલા જેઓ ગુજરાત સફાઈ નિગમના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે દર્શનાબેન આપણું કાર્યક્રમમાં સ્વાગત છે આ દશમાં જણાવું છું કે જે રીતે વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાન તો ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ જો માપદંડની વાત કરવામાં આવે તો જે કઈ રીતે સર્વે કરવામાં આવતો હશે કઈ રીતે રિપોર્ટ નીકળતો હશે કે આ રાજ્ય છે આટલું સ્વચ્છ છે કે આ રાજ્યનું પર્ટિક્યુલર આટલું જે જિલ્લો છે કે મુખ્ય શહેર છે તે આટલું સ્વચ્છ છે કઈ રીતે તેનો સર્વે નીકળતો હશે આજે જે આપણે આ સર્વે માટેની જે વાત કરવા બેઠા છે પણ આ જે સર્વે થયો છે એ સર્વે એ વસ્તીના ધોરણે નથી થયું જી મારું એવું માનવું છે કે કોઈ પણ શહેરની વસ્તીના ધોરણે અને પછી એનો નંબર આપવો જોઈએ કારણ કે દાખલા તરીકે અત્યારે નંબર પર સુરત આવ્યું છે એટલે હું ગુજરાત આખા ગુજરાતી સફાઈ નિગમની ચેરમેન હતી ખૂબ આનંદ થાય છે કે સુરત ચોથા નંબરે છે બરોડા દસમા નંબરે છે પરંતુ આ જે સર્વેમાં આ લોકો જે વસ્તીના ધોરણને ધ્યાનમાં રાખીને કરતા હોય તો એનો સર્વે યોગ્ય થયો હોવો જોઈએ એમ એવું હું માનું છું એટલા તરીકે અમદાવાદ નો પરંતુ અમદાવાદ કમ્પેર કરો કે ચેન્નાઈ છે બોમ્બે છે દિલ્હી છે તો એ અમદાવાદ છે ને ફર્સ્ટ નંબર પર છે અને અમદાવાદનું પોપ્યુલેશન જે છે અને સુરત નું પોપ્યુલેશન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે એટલે વસ્તીના ધોરણે ખાસ મહત્વ આપવું જોઈએ એમ જે રીતે દર્શાવે વાત કરીએ કે ચોક્કસથી વસ્તીનું જે હોય છે ખૂબ જ મહત્વ હોય છે જિલ્લો હોય કે મુખ્ય શહેરો હોય જે તે રાજ્યનું તો શા માટે કઈ રીતે જે સર્વે કરતા હોય છે કે જે અધિકારીઓ હોય છે તે કઈ રીતે વસ્તીના ધોરણે સર્વે નથી કરતા અને તો બીજી કઈ રીતે સર્વે કરવામાં આવતું હોય છે તો જેના કારણે અત્યારે જોવામાં આવે તો સુરતનો ચોથો ક્રમાંક આવ્યો છે અને બરોડાનો દસમો ક્રમાંક આવ્યો છે અને જે રીતે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનો અત્યારે ચૌદમો ક્રમાંક છે પરંતુ આપણે જણાવ્યું કે વસ્તીની દ્રષ્ટિએ જોવામાં આવે તો અમદાવાદનો પહેલો ક્રમાંક પણ આવી શકે છે અમદાવાદ સિટી એક એવું સિટી છે અને સુરતની કે તમે અમદાવાદની કમ્પેર કરો તો સુરત સુરતમાં અમદાવાદ કરતા વસ્તી ઓછી છે સુરત એક એવું શહેર છે કે જે પહેલેથી જ આર્થિક રીતે સદ્ધર છે અને ત્યાં ગાડી જે સ્લમ વિસ્તાર છે એ પણ ખૂબ ઓછો છે જ્યારે અમદાવાદમાં પિસ્તાલીસ ટકા સ્લમ વિસ્તાર છે અને એના કારણે આપણે જે સ્વચ્છતાનું ધોરણ ઉપર લઈ જવું હોય એમાં આપણને તકલીફ પડતી હોય છે પરંતુ સુરત પણ આપણું ગુજરાતનું એક શહેર છે આપણા માટે આનંદની વાત છે કે ચોથા ક્રમે છે સુરત ખરેખર પહેલેથી જ જયારે પ્લેગ થયો અને જે સુરતમાં તકલીફો ઉભી થઈ અને જે ભયંકર રોગો થયા ત્યારથી સુરતની પ્રજા અને સુરતના શાસક જે હતા એ કોર્પોરેશનના આખું તંત્ર એ બધા જ પહેલું કામ તો કયું તો કે સ્વચ્છતાનું એટલે એમણે સ્વચ્છતા પર ખૂબ મોટું ધ્યાન આપ્યું

હું મને ખૂબ આનંદ થાય છે કે સ્વચ્છતા વિષય એ પહેલે લોકો એને ખૂબ નાનો હતા હતા કે એટલે સામાન્ય જે થતું હોય કામ એ રીતે આને લેતા પરંતુ પહેલી વખત એવું બન્યું કે આ દેશના વડાપ્રધાન પહેલા ગાંધીજી એવા હતા કે જે સ્વચ્છતાને ખૂબ મહત્વ આપતા હતા એમનું પહેલું કામ ગાંધીજીનું કોઈ ગણો તે સ્વચ્છતા હતું એવા જ આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે પણ સ્વચ્છતા માટે ખૂબ મહત્વનું અને મિશન તરીકે આ કામ લીધું છે બીજી વાત એ કે જયારે પણ એમણે મન કી બાત એમની હોય છે ત્યારે આ સ્વચ્છતાનો વિષય અવશ્ય લેતા હોય છે અને એમણે મને સૌથી વધારે આનંદિત છે કે એમણે પ્રજાને અપીલ કરી જયારે પ્રજાને અપીલ કરી તો આપણા સ્ટારો ઈવન આપણા ક્રિકેટના જે ક્રિકેટરો છે અને ઘણી બધી મોટી આ દેશની હસ્તીઓ આમાં જોડાય અને એ બધા પ્રયત્ન કરી રહ્યા છે કે આ દેશ દેશમાં ખરેખર સ્વચ્છ બને અને તંદુરસ્ત બને ગઈકાલે જ મેં એક કાર્યક્રમ હું જોતી હતી એમના મેં સાંભળ્યું કે એમણે એમના દરેક વક્તવ્યમાં એ સફાઈની વાત કરતા હોય છે અને પ્રજાને અપીલ કરતા હોય છે હવે તો પ્રજામાં પણ ખરેખર આનો ખૂબ મોટી અસર દેખાય છે આજે નાનું બાળક હોય એક એક્ઝામ્પલ આપું કે તમે કારમાં ક્યાંય જતા હોય અને તમે કંઈક ખાધું અને પછી કારનો દરવાજો ખોલી અને તમે એને બહાર ફેંકી દેતા હોય છો તો નાનો બાળક પણ હવે એના ફાધર મધરને એવું કહેતો થઈ ગયો છે કે પપ્પા આ આપણે નંખાય નહીં આપણે અહીંયા કારમાં મૂકો પછી જ્યારે ડસ્ટબિન આવશે ત્યારે આપણે એને નાખીશું એટલે ચોક્કસ અવરિશ આવી રહી છે થોડા સમયની રાહ જોઈશું આપણું દાખલા તરીકે અમદાવાદ છે ગુજરાત અને આપણું દેશ પણ સ્વચ્છ બનશે

કે ત્યાંના જે કર્મચારીઓ હતા તેઓને પણ આગ્રહ કરતા હતા કે ચોક્કસથી સ્વચ્છતા રાખવામાં આવે અને અત્યારે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુહિમ ચલાવી છે ખાસ દશામાં અત્યારે વાત કરવામાં આવે તો શું લાગી રહ્યું છે સ્વચ્છતા ભારત દેશ માટે કેટલી જરૂરી છે રાજ્યની તો વાત કરીશું તે પરંતુ ભારત દેશ માટે કેટલી જરૂરી છે અને તેના ફાયદા અને નુકસાન પણ જણાવશું કે જો સ્વચ્છતા ન રાખવામાં આવે તો કઈ રીતના નુકસાન થઈ શકે છે મારો તો એક ખાસ આગ્રહ છે એક પ્રજાને પણ અપીલ છે કે સ્વચ્છતા આપણા ઘરમાં શહેરમાં દેશમાં હવે જ જોઈએ કારણ કે સ્વચ્છતાથી તમને ઘણા ફાયદા છે તમારું ઘર સ્વચ્છ છે તો માખી મચ્છર નહીં થાય તમે કોઈ પણ ગંદવાળ કરશો તે માખી મચ્છર તમારા જ ખોરાક પર બેસવાની છે અને એ ખોરાક આપણે ખાવાના છે મચ્છર થવાના છે મેલેરિયા થવાના છે રોગો થવાના છે તમે ચોખ્ખાઈ હશે તો તમારા ત્યાં રોગ થવાના નથી તમારો મોટો એવો જે જે તમારી બીમારીમાં ખર્ચ થતો હોય છે એ બચી જતો હોય છે અને ચોખ્ખાઈ સૌને ગમે છે અને જ્યારે હું તો એવું કહીશ ઘરમાં મેન વડીલ કે એના મધર ફાધર જ જો આ રીતે વર્તન કરશે કે ભાઈ આ વસ્તુ અહીંયા જ કચરો છે તો ડસ્ટબીન બાંધ નાખવો જોઈએ તો બાળકો પણ શીખશે અને આપણે એવું નહીં કે ભાઈ આ જે રોડ છે તો રોડ આપણો નહીં પણ એ કોર્પોરેશનનો છે કે એનો એવું ના હોવું જોઈએ પણ આ આપણી જ મિલકત છે આપણે આપણું શહેર છે અને આપણા શહેરને આપણું ઘર જેમ સ્વચ્છ રાખીએ છે એમ આપણા શહેરને પણ સ્વચ્છ રાખવું જોઈએ અને જો આ આવી ફિલિંગ્સ બધામાં હશે અને બધા જ્યારે એક સંકલ્પ કરશે કે મારે સ્વચ્છતા રાખવી છે ગંદુ નથી કરવું ગંદકી નથી કરવી તો ચોક્કસ આમાં આપણે ખૂબ ટૂંકા સમયમાં રિઝલ્ટ લાવી શકીશું દર્શાવન લાગી રહ્યું છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી છે સ્વચ્છતા અભિયાનની અને જે રીતે શૌચાલય બનાવવાની પણ તેઓ શરૂઆત કરી છે લાગી રહ્યું છે કે કદાચ ક્યાંક થોડુંક મોડું થઈ ગયું છે આની પહેલા પણ કદાચ જે રાજનેતાઓ આવ્યા હતા તેઓને શરૂઆતથી આ મુહિમ છોડી જતી હતી અને સ્વચ્છતાને ખૂબ જ કહી શકાય કે ફર્સ્ટ પ્રેફરન્સ આપવાની જરૂર હતી લાગી રહ્યું છે તેના કારણે અત્યારે કદાચ સ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે ભારત એક કદાચ જે સ્વચ્છતા હોવી જોઈએ તે અત્યારે વિશ્વ લેવલે પણ જોવામાં આવે તો ભારતમાં કદાચ કદાચ એને ગંદો દેશ કહેવામાં આવે છે એ તો છે જ કારણ કે આપણે જો બધા ફોરેનમાં જઈએ છે તો આપણે ત્યાં એરપોર્ટ પર ઉતરીએ એટલે એના નીતિ નિયમને આપણે ફોલો કરતા હોઈએ છીએ જયારે ત્યાંથી રિટર્ન થઈએ આપણે એરપોર્ટ પર ઉતરીએ એટલે તરત આપણે થૂકવા લાગીએ છીએ આગળ બહાર નાખવા લાગીએ છીએ એ લોકોને એમની જે પ્રોપર્ટી છે મારી પ્રોપર્ટી છે મારો દેશ મારો છે આપણામાં પણ એવી લાગણી છે હું એમ નક્કી નથી પરંતુ સ્વચ્છતાના વિષયમાં આપણે આને ખરેખર ખૂબ મહત્વ આપવું જોઈએ આપણે કોઈ પણ કૂડો કચરો બહાર ના નાખવો જોઈએ બહાર ના થૂકવું જોઈએ અને એના માટે જો ખરેખર પ્રજા અને સત્તાધારી પક્ષ બંને સાથે રહીને કામ કરશે તો આનું રિઝલ્ટ અવશ્ય મળશે અને હવે થોડું થોડું આ પ્રગતિ થઈ રહી છે અને હવે લોકોમાં અવેરનેસ પણ આવી રહી છે લોકો સમજી રહ્યા છે કે અમારે આ કરવું જોઈએ આપણે ઈન્ડિયામાં ખરેખર કુદરતી સંપત્તિ ખૂબ સારી છે ઇન્ડિયા

દર્શાબેન લાગી રહ્યું છે એ રીતે આપણે ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું કે જ્યારે આપણે આપણા દેશમાં હોઈએ છીએ ત્યારે ચોક્કસથી સ્વચ્છતા એટલું નથી રાખતા ગમે ત્યાં કુળો કચરો ફેંકી દેતા હોય છે ગમે ત્યાં થૂકી દેતા હોય છે પરંતુ જ્યારે બહારના દેશમાં જઈએ છીએ વિદેશમાં જઈએ ત્યારે ચોક્કસથી ખૂબ જ આપણે સાવચેત રહેતા હોઈએ છીએ લાગી રહ્યું છે દર્શાવેન કે ચોક્કસથી જે કાયદાનો એક ડર હોવો જોઈએ એક ભીખ હોવી જોઈએ તે કદાચ અત્યારના જે જનતાના મનમાં નથી ભારતમાં જે જનતા છે તેમાં મનમાં નથી પરંતુ બહાર જ્યારે તેઓ જાય છે વિદેશમાં ત્યારે તેઓને ખબર છે કે અહીંયા આ કચરો ફેંકવાના કારણે તેઓને ચોક્કસ દંડ થઈ જશે કે જેલ પણ થઈ શકે છે અને લાગે છે કે અહીંયા તેઓ એકદમ ઈઝી લેતા હોય છે કે ના અહીંયા કશું નહીં થાય ના હું તો માનું છું કે કાયદો પણ કડક હોવા જોઈએ અને કાયદાનો આપણે બધાએ અમલ પણ કરવો જોઈએ કારણ કે જેટલા આપણા હક છે એટલી આપણી ફરજો પણ છે આપણા અહીંયા પ્રજા એટલું જ માની રહી છે કે મારે આ હું એક અહીંયા ઇન્ડિયાનો નાગરિક છું ગુજરાત નાગરિક છું તો બસ મારે મારા ફલાણા ફલાણા હક છે પરંતુ જયારે આપણે બધા એવું વિચારીશું કે મારા હકની સાથે મારી ફરજોનું પણ મારે પાલન કરવાનું છે તો પછી આ વિષય ત્યાં પૂર્ણ થઈ જશે એટલે દર્શાવન હું એ જ કહું છું કે લાગી રહ્યું છે કે કાયદો કડક કરવાની જરૂર છે ચોક્કસ કે કદાચ કાયદાઓ ઘણા બધા છે પરંતુ ચુસ્ત પલે અમલીકરણ કદાચ થવું જોઈએ તે થતું નથી જે રીતે સિગ્નલી પણ વાત કરવામાં આવે તો ઘણા અત્યારે લોકો એવા હોય છે જે સિગ્નલ તોડીને જતા રહેતા હોય છે ઘણા ઘરે મેમો આવતો હોય છે ઓનલાઈન મેમો આવતા હોય છે અને ઘણા પોલીસ પણ પકડતા હોય છે પરંતુ ઘણાને જે બીક હોવી જોઈએ કે ખાસ કાયદાનો ડર હોવો જોઈએ તે નથી લાગી શકે અમલીકરણ થવું જોઈએ કાયદાનું કડક પણ ના હવે તો મને મને પોતાને ખબર છે કે મેમો ઘરે આવે છે અને લોકો ભરવા પણ જાય છે હવે કાયદાનો અમલ પણ થાય છે અને કાયદા કડક પણ થવાના છે અને હું પ્રજાને અપીલ કરું છું કે આપણે આપણા જે કાયદાઓ છે એને ફોલો કરવા જોઈએ અને જો આપણાથી ભૂલ થઈ હોય તો આપણે ફાઇન પર ભરવો જોઈએ અદર્શાબેન આપણા અમદાવાદ શહેરની ખાસ વાત કરીએ તો શું લાગી રહ્યું છે અમદાવાદ શહેરનો જે

બીજી છે કે વસ્તીના ધોરણમાં આ બીજા બધા ગુજરાતના જે શહેરો એટલે ત્યારે સુરત છે તો સુરત અને અમદાવાદ અમદાવાદમાં બાસઠ લાખની વસ્તી છે એટલે વસ્તીના ધોરણમાં પણ આપણાને ત્યાં તકલીફ પડતી હોય છે હું અમદાવાદમાં મેં કોર્પોરેશનમાં કામ કરેલું છે એટલે મને ખ્યાલ છે કે અમદાવાદમાં સફાઈ કામદારો જે છે એ સફાઈ કામદારોની ટોટલી ભરતી થયેલી છે ક્યાંય કોઈ મહેકમ બાકી નથી રહ્યું બીજી વાત એ કે આપણે જે કચરો કલેક્ટ કરવાની પદ્ધતિ છે અમદાવાદ શહેરમાં એમાં ડોર ટુ ડોર હતું ડોર ટુ ડમ્પ હતું અને હવે અત્યારે આપણે ભીનો અને સૂકો કચરો બંને અલગથી પણ લેવાની એક સરસ કામગીરી હાથ ધરવાના છે એનું ટેન્ડર પર બહાર પડી ગયું છે અને ટૂંક સમયમાં એ પણ સિસ્ટમ આપણા ત્યાં ચાલુ થવાની છે પરંતુ મારે ખાસ પ્રજાને અપીલ કરવી છે કે જ્યાં સુધી આપણે આપણા મનમાં એક માઇન્ડ નહીં બનાવીએ કે ભાઈ મારે મારા ઘરનો જે કચરો કે કૂડો છે એને કાઢી અને વ્યવસ્થિત બે ડબ્બામાં રાખી અને જ્યારે જે કોર્પોરેશનમાંથી માણસ આવશે એને આપીશ નહીં કે હું મારા ઘરના આંગણામાં ફેંકીશ કે રસ્તા પર ફેંકીશ તમે આપણા અહીંયા બજારોની સિસ્ટમ જુઓ કે સફાઈ કામદાર જ્યારે સવારે સાત વાગે આવે બિચારો અને એ કામ કરીને નવ સાત દસ વાગે એની બીટ વાળી અને ઘરે જાય પછી એની દુકાન વાળો દુકાન ખોલે એટલે એ શું કરે એની સફાઈ કરી અને એ જે રોડ પર નાખે છે હું એમ કઉ છું કે ભાઈ દુકાન ભલે પરંતુ તમે પણ એક ડસ્ટબીન રાખો હવે તો કોર્પોરેશન કોર્પોરેટરના બજેટમાંથી ડસ્ટબિન આપે છે અને એ ડસ્ટબિન દરેકને મફત માં આપવામાં આવે છે તો આ દરેક આનો લાભ લેવો જોઈએ પોતાના ત્યાં દુકાન હોય ઘર હોય કે બીજે ગમે ત્યાં ત્યાં ડસ્ટબિન રાખવું જોઈએ અને આપણો કચરો આપણા ડસ્ટબિનમાં નાખવો જોઈએ નહીં કે આપણું ઘર ની સફાઈ કે દુકાનની સફાઈ કરી અને આપણે રોડ પર નાખવો જોઈએ જ્યાં સુધી આપણામાં અવેરનેસ નહીં આવે ત્યાં સુધી આ બધી તકલીફો પડવી જોઈએ પડશે પોતાના શહેર માટે પ્રેમ હોવો જોઈએ હું અમદાવાદી છું અને મારા અમદાવાદને મારે સ્વચ્છ બનાવવું છે જેવો સંકલ્પ સૌ અમદાવાદી કરી લેશે તો મને લાગે છે કે અમદાવાદ ફર્સ્ટ નંબર પર આવશે જી આપ પૂર્વ રહી ગુજરાત સફાઈ તો ખાસ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કઈ રીતની કામગીરી ખાસ કરવામાં આવતી હોય છે કાર્યકર્તાઓ દ્વારાને કઈ રીતના ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે સ્વચ્છતાને લઈને સ્વચ્છતા અભિયાન લઈને હમણાં તો નરેન્દ્રભાઈ જે આ મિશન લીધું છે સ્વચ્છતા અભિયાનનું રાજકીય લોકો પણ બધા અત્યારે સફાઈ અભિયાનમાં જોડાયેલા છે હું અમદાવાદ શહેરના મેયર ની વાત કરીશ કે અમદાવાદ શહેરના મેયર ગૌતમભાઈ છે એ અત્યારે હાલ કાયમ વીકમાં એક દિવસ એ પોતે સફાઈ અભિયાનમાં જોડાતા હોય છે અને અલગ અલગ વોર્ડમાં જઈને કે અલગ અલગ ઝોનમાં જઈ અને મેયર પોતે આખી ટીમ સાથે અમુક વિસ્તાર નક્કી કરેલો હોય છે અને ત્યાં સફાઈ અભિયાન કરતા હોય છે અમારા દરેક મંત્રીશ્રીઓ પણ કરે છે અને બધા જ કોઈપણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમના પહેલા સફાઈ અભિયાનનો એક કાર્યક્રમ અલગથી રાખતા હોય છે એટલે મારો કહેવાનું મિનિંગ એ છે કે બધાની સાથે આમ પ્રજા અને બધા ભેગા થઈને આપણે આ કામ કરીશું અને આના કારણે અમદાવાદમાં ટૂંક સમયમાં સારું રિઝલ્ટ મળશે એવી મને આશા છે જી દર્શામે આગળ વાત કરીએ જે રીતે જવાબદારીની વાત કરીએ તો કોને આપ મુખ્ય જવાબદાર માનશો જે રીતે અત્યાર સુધી જે સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ શહેરની વાત કરીએ કે સમગ્ર ગુજરાત અને ભારતની વાત કરીએ તો મુખ્ય જવાબદાર આપ કોને માનું છું કે લોકોમાં જાગૃતતા નથી તેના કારણે આ પ્રશ્ન પણ થયો છે કે ખાસ રાજકારણી રાજનેતાઓની ગ્રીલા કોઈ પણ રાજકીય પક્ષની વાત કરીએ તો તે હોય જે ત્યારે મુહિમ કદાચ વડાપ્રધાને ચલાવે છે તેઓ એ પહેલાં ચલાવવાની જરૂર હતી તેઓને જવાબદાર માણસો શું કહેશો આપણે કોઈને જવાબદાર માનવા એ યોગ્ય નથી કે ભાઈ આ વ્યક્તિએ ના કર્યું આ વ્યક્તિ હું તો એવું કહું છું કે જાગ્યા ત્યારથી સવાર અને અને આ એક મિશન લીધું છે આપણે સૌ એમને સહકાર આપવો જોઈએ ને એમણે જે આપણે કહ્યું છે એ પ્રમાણે આપણે સૌ જો આ સભા અભિયાનમાં લાગી જઈએ તો ખરેખર ખૂબ સારું રિઝલ્ટ મળે એવું છે અને હું તો એમ કહીશ કે અત્યારે અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે એ પણ ભલે મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રીનું કામ શું હોય કે ભાઈ મોટી મોટી મિટિંગ્સ કરે કે મોટા મોટા પ્રોજેક્ટની વાત કરે પણ અત્યારે અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ સ્વચ્છતાની વાત કરે છે અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હમણાં તમે કહ્યું કે ટોયલેટ બનાવવાની વાત તો હું તમને કહીશ કે જયારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમનો ડ્રીમ પ્રોજેક્ટ કોઈ હોય તો આ ટોયલેટ બનાવવાની વાત હતી ને એમણે અમદાવાદ તો ઠીક અમદાવાદ અને આખા ગુજરાતના ગામડા ગામડામાં ટોયલેટ બનાવ્યું આ ખરેખર એક ખૂબ મોટું આશીર્વાદનું કામ છે સ્વચ્છતાની સાથે સાથે કારણ કે મહિલાઓ જ્યારે બહેન દીકરીઓને રાત્રે સુધીની રાહ જોવી પડતી હતી અને રાત્રે બહાર નીકળે અને ઘણા બધા ખોટા પ્રસંગો બનતા હતા એના કારણે ખરેખર અત્યારે દીકરીઓને અને બહેનોને ખૂબ સારું છે કે બધાના ઘરે ટોયલેટ થઈ ગયા છે એટલે આ પણ ગુજરાત સરકારે ખૂબ સારામાં સારું કામ કર્યું છે અને એના લીધે સ્વચ્છતામાં પણ ઘણો મોટો

અને પોતે જ કામ કરે ઝાડુ લઈ અને પોતાનું જ જ કામ એ એ કરતા હતા રીતે આપણે પણ બધા જોઈએ અને આ કામ કોઈ નાનું કે મોટું ના ગણવું જોઈએ પહેલાના લોકોમાં એક માનસિકતા હતી કે ભાઈ સફાઈનું કામ તો કોઈ કોણ કરે તો કે સફાઈ કામદાર જ કરે પરંતુ મારું એક ખાસ વિનંતી છે કે સફાઈનું કામ કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ સર્વ સમાજ માટે છે અને સર્વ સમાજ જો આમાં જોતરાશે તો આપણને રિઝલ્ટ મળશે હવે હવે એ માનસિકતા બદલાઈ રહી છે છે લોકો સમજતા થયા કે ના ભાઈ મારા ઘરનું આંગણું મને વાળવામાં કોઈ શરમ હોવી જોઈએ નહીં અને અત્યારે એ બધું થઈ રહ્યું છે એટલે આપણને રિઝલ્ટ પણ મળી રહ્યું છે અને ટૂંક સમયમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે સરકારે સફાઈ અભિયાન અભિયાન અને સફાઈ સ્વચ્છ ગુજરાત બને તેના માટે સ્વસ્થાઓ માટે ખૂબ કામ કરી રહી છે અને અમદાવાદ કોર્પોરેશન પણ ખૂબ કામ કરી રહી છે અમદાવાદમાં પણ ખૂબ મોટા મોટા મશીનો તમે વિચાર કરો કે ડ્રેનેજમાં જ્યારે કોઈ માણસને ઉતારે મૃત્યુ પામે ત્યારે ખૂબ મોટી તકલીફો ઊભી થતી હોય છે હાઈકોર્ટ પણ એની મનાઈ કરેલી છે આજે આજે અમદાવાદ કોર્પોરેશન પાસે એટલા મોટા મોટા મશીનો છે કે તમે ખૂબ મોટી મોટી લાઈનો એને સાફ કરી શકે છે ને એના કારણે આજે ડ્રેનેજ ના પ્રશ્નો પણ ખૂબ ઓછા થઈ ગયા છે એટલે સરકાર અને કોર્પોરેશન ખૂબ સારું કામ કરી રહી છે અને પ્રજાએ આપણે સૌએ એમાં સહકાર કરવાનો છે કે સૌએ શરૂઆત કરવાની જરૂર છે એકબીજા ઉપર કઈ ફાયદો થવાનો નથી ઘણા દોષનું ઢોળતા હોય છે કે ચોક્કસથી જો વાત કરીએ તો પણ હોય છે તે સફાઈ નથી રાખતા તો અમે શા માટે સફાઈ રાખીએ પરંતુ જોવાનું રહેશે દર્શક મિત્રો કે દરેક લોકોએ સ્વચ્છતાની શરૂઆત કરવી પછી ત્યારબાદ જ જે સ્વચ્છતા મિશન છે વડાપ્રધાને શરૂ કર્યું છે તે કદાચ એક અપીક ઉપર આવી શકશે દર્શક આપણે આગળ વાત કરીએ જે રીતે સર્વે કરવામાં આવતું હોય છે તો કઈ રીતે સર્વેની જે ટીમ હોય છે વાત અને બરોડા ની જ વાત કરી અનુકુરમે સુરત અને બરોડા ચોથા અને દસમા ક્રમે આવ્યું છે તો ત્યાં પણ ચોક્કસથી ભલે કદાચ નાના શહેર છે અમદાવાદ કરતા પરંતુ સ્લમ એરિયા તો ત્યાં પણ છે તો લાગી રહ્યું છે કે જે સર્વે કરવામાં આવતો હોય છે તે કઈ રીતનું કામગીરી કરતી હોય છે તેઓની ટીમ શું રૂબરૂ જઈને ત્યાં સર્વે કરતી હોય છે અને ખાસ કે વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો કેટલાક સારા વિસ્તારો કે પોષ વિસ્તારો લેવામાં આવતા હોય છે સર્વેમાં કે જે સ્લમ મે રહેવા છે તેની પણ કદાચ મુલાકાત લેવામાં આવતી હોય છે ને ના એક ટીમ હોય છે અને આ જે કામ કરે છે એ પણ સારું જ કામ કરતા હોય છે અને એ લોકો પણ સારા વિસ્તારની અને સ્લમ વિસ્તારની બધી મુલાકાત લેતા હોય છે રેલવે સ્ટેશનની મુલાકાત લેતા હોય છે આશિયા સ્ટેશનની મુલાકાત લેતા હોય છે અને એ જે ટીમ કામ કરે છે સારું જ કામ કરે છે એ આપણે એને કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ મારું એવું કેવું છે કે આ જે સર્વે થયો છે એ સર્વે એ વસ્તીના માપદંડ પ્રમાણે નથી થયો તમે વસ્તીના માપદંડ પ્રમાણે જો આ સર્વે થાય તો એમાં દાખલા તરીકે વસ્તી દાખલા તરીકે બરોડા છે એ સત્યાવીસ લાખની વસ્તી છે ને અમદાવાદ તમારી બાસઠ થી પાસઠ લાખની વસ્તી છે તો વસ્તીના ધોરણે પણ તમારે આ સ્વસ્થતામાં ફેર પડે જ છે એટલે મારું એ કહેવાનું છે

જે ઘન કચરા હોય છે અને પ્રવાહી હોય છે તેના માટે પણ ડસ્ટબિન આપવામાં આવતા હોય છે બે અલગ અલગ ડસ્ટબિન આપવામાં આવતા હોય છે પરંતુ કદાચ તેનો જે સદઉપયોગ થવો જોઈએ તે કદાચ થતો નથી અને ઘણી વાર તો લોકો એક જ કે કહી શકાય કે ડસ્ટબિનમાં બંને જે કચરાઓ છે તે નાખતા હોય છે ઘન તેમજ પ્રવાહી રિસાયકલ કરવાની દશાબેન વાત કરીએ તો ઘણી વાર એવું બનતું હોય છે કે જે કચરો હોય છે તે રિસાયકલ પણ થતો હોય છે અને વેસ્ટમાંથી બેસ્ટ પણ બનતું હોય છે તો તેના વિશે પણ થોડુંક અમારે દર્શક મિત્રોને જણાવશો અમારી જે અમદાવાદ શહેરની પિરાણાની ડમ્પસાઇટ છે એ ડમ્પસાઇટ પર આ જે કચરો છે એને જે પ્લાસ્ટિક હોય છે પરંતુ આપણા બધાની માનસિકતા કેવું એક ડબ્બો ઘરમાં રાખે અને એ ડબ્બામાં પછી બધો ભીનો અને સૂકો અને બધું જો એકમાં નાખો તો જો એ કચરો આવે છે એ કચરો કઈ કામમાં આવતો નથી પરંતુ જો તમે આ રીતે અલગ અલગ એને કરી અને મૂકો તો એ કચરો ચોક્કસ તમારા કામમાં આવે અને એનાથી તમે રિસાયકલ કરી અને બીજી પણ ઘણી બધી આઈટમો બનાવી શકો છો એટલે મારું તો ખાસ એવું કહે છે કે દરેક ઘરમાં અને આપણા પ્રજાને ખાસ વિનંતી છે કે ભાઈ તમે આ જો આટલી નાની વસ્તુ છે એને મહત્વ આપી અને બંને કચરાને અલગ કરશો અને જયારે કચરો લેવા આવે છે એને પણ બંને અલગ અલગ રીતે આપશો તો ચોક્કસ આમાંથી આપણાને કંઈ મેળવી શકીશું અને આપણા ઘરનો જે કચરો છે અલગ અલગ સિસ્ટમથી આપણે એને આપીશું તો જે નકામું છે એ બહાર જશે અને જે કામનું હશે એને રિસાયકલ કરી અને આપણે બીજી કંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકીશું જી દર્શા રીતે આપે પણ આગળ વાત કરી કે ચોક્કસથી અત્યારે પણ ઘણા એવા લોકો હોય છે કોઈ પણ જાતિના હોય શ્રવણ જાતિના હોય કે ઓબીસી એસિયાજી કોઈ પણ જાતિ હોય પરંતુ લાગી રહ્યું છે કે અત્યારે પણ ઘણા લોકો ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના અનુભવતા હોય છે જે સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કહી રહ્યા છે કે સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ તેઓ પોતે ઝાડુને કચરો વારતા હોય છે જે આપણે જણાવ્યું કે ગૌતમ શાહ પણ ઝાડુને કચરો વારતા હોય છે પરંતુ લાગી રહ્યું છે કે વડાપ્રધાન દ્વારા તો આ વીવીઆઈપી કલ્ચર બંધ કરવાની વાત થઈ રહી છે અને આગળ વધવાની વાત થઈ રહી છે પરંતુ ઘણા એવી લોકોમાં પણ માનસિકતા રહી ગઈ છે કે એક કહેવત પણ છે કે જે કભી નહીં જાતી ઉસીકો જાતિ કહેતા એ તો લાગી રહ્યું છે કે કદાચ આ મતભેદ પણ હજી આને લઈને અત્યારે દૂર નથી થયા ના ના હવે તો ઘણો બધો ફેર પડી ગયો છે પેલે જેવું નથી રહ્યું અને હવે તો આ તો આપણા અહીંયા અમદાવાદમાં કે શહેરોમાં નગર મને ખબર છે કે ગામડામાં તો લેડીઝ પેલી ઉઠે ઘરે એટલે પહેલી એ ઝાડુ પકડી અને પોતાના ઘરમાંથી કચરો કાઢે અને પોતાનું આંગણું સાફ કરે આ તો આપણે શહેરોમાં એ બધું કરવાનું ભૂલી ગયા હતા આમાં કઈ એવી ઈચ્છા નહીં પણ બસ પ્રજાની એક લાગણી આપણે બતાવવાની છે પ્રજાને અવેરનેસ કરવા માટે એક પ્રયત્ન કરવાનો છે કે ભાઈ જો તમે રાખશો તો તમારા ઘરમાં માંદગી નથી આવવાની અને જો માંદગી માંદગી આવશે તમે તમે વિચાર કરો કે એટલે તમારા ઘરમાં જો એક કોઈ બાળકને ટાઈફોડ થયો અથવા તો મેલેરિયા થયો તો તમારા આખા ઘરનું બજેટ છે ને ખોરવાઈ જાય છે જે તમારા ઘરનું બજેટ તમારા જે પ્લાનિંગ પ્રમાણે ચાલવાનું હોય છે એ તમારો તમામ ખર્ચ એની દવામાં જતો રહી છે અને બીજું એની સાથે આપણે હેરાન થઈએ છીએ બે નંબરની વસ્તુ છે માટે હવે બધા સમજતા થયા છે કે ભાઈ આ આપણું ઘર સ્વચ્છ કરવું આપણું આંગણું સ્વચ્છ કરવું એ કોઈ કોઈની વાત નથી આપણે બધાએ કરવું જોઈએ અને જે સમા સમાજની વાત છે તો હવે એવું નથી રહ્યું કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે અપીલ કરી તો મને ખબર છે કે આ દેશના ખૂબ મોટા મોટા લોકોએ એમને સહકાર આપ્યો અને એ સરકારના લીધે બધા જોઈ અને હવે વિચારતા થઈ ગયા છે કે ના ભાઈ આ આપણા સૌનું કામ છે આપણે સૌએ કરવું જોઈએ જો અમુક લોકો જે નહીં માનતા હોય એ પણ થોડા વખત આને સ્વીકારી લેશે અને સૌ સાથે મળી અને આ સ્વચ્છતા અભિયાન કરશે જી આગળ દર્શક વાત કરીએ તો જે રીતે ટોપ ફિફ્ટી ની વાત કરવામાં આવે કે ટોપ ફિફ્ટી માં ગુજરાતના બાર મુખ્ય શહેર છે લાગી રહ્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય શક્તિ પણ કામ કરી રહી છે રાજકીય ઈચ્છા શક્તિ પણ કામ કરી રહી છે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના છે ત્યારે ભારતના તેઓ પીએમ છે તો લાગી રહ્યું છે કે ટોપ ફિફ્ટી માં ગુજરાતના બાર શહેર આ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિ પણ કામ કરી ગઈ છે આમાં ભાઈ રાજકારણ ક્યાંય ના હોય પીએમ ગુજરાતના છે નંબર વન છે ગુજરાતના પ્રોજેક્ટો બીજા બધા અત્યારે બીજા સ્ટેટના લોકો ગુજરાતમાં આવીને શીખી રહ્યા છે આપણે આને વેલ પહેલાથી જ આને બધા નિયમોમાં મૂકેલા છે અને કામ ચાલી રહ્યા છે પણ એવું ક્યાંય હોય નહીં કે ભાઈ પીએમ ગુજરાતના છે એટલે આમાં એવું કઈ બની શકે એવું કઈ હોય નહીં પણ ગુજરાત આખા દેશમાં નંબર નંબર વન સ્ટેટ છે માટે એના એના બધા શહેરો આવવા જોઈએ અને એ નેચરલી આવે છે

नो सर थैंक यू तो दूधी पॉइंट में हाल बस आटलूज रजा आपसो नमस्कार